પાકિસ્તાનમાં લશ્કરી શાસન આવ્યું ત્યારથી એ ભારતને વારંવાર મંત્રણા કરવાનો આગ્રહ કરે છે. એની અણુનીતિ અંગેની વ્યૂહરચના જાહેર કરતી વેળાએ પાકિસ્તાનના વિદેશમંત્રી શ્રી શમસાદ અહેમદે ભારતને અનુરોધ કર્યો છે કે અત્યારે બંને દેશો વચ્ચે મંત્રણાની આવશ્યકતા છે. મંત્રણા માટે ભારતે વિધેયાત્મક અભિગમ અપનાવવો જોઈએ. કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી દક્ષિણ એશિયામાં અસ્થિરતા જ રહેશે. એમની દ્રષ્ટિએ ભારતે પ્રમાણિકપણે અને હેતુપૂર્વક મંત્રણા કરવી જોઈએ. અમેરિકા તેમજ અન્ય દેશોનું પાકિસ્તાન પર દબાણ છે. ત્યાં લોકશાહી શાસનની પુનઃસ્થાપના થવી જોઈએ. કદાચ એથી જ પાકિસ્તાનના લશ્કરી શાસકો દુનિયાને દેખાડવા માટે ભારત સાથે મંત્રણાની વારંવાર વાત કરે છે. વાસ્તવમાં પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવા શ્રી ગુજરાલે એકપક્ષીય રીતે પાકિસ્તાની નાગરિકો માટે વિસાની છૂટછાટો મૂકી હતી. બંને દેશોની પ્રજા એકબીજાના સંપર્કમાં આવે અને એમની વચ્ચે આર્થિક વેપાર પણ વધે એ માટે પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ બસમાં લાહોર જઈને લાહોર જાહેરાત પર સહી કરી હતી. બંને દેશો વચ્ચેનો બસ વ્યવહાર શરૂ કરવા પાછળનો આશય તો એ હતો કે બંને દેશો વચ્ચે વ્યવહાર વધે. લાહોર જાહેરાતમાં સિમલા સમજૂતીની જેમ બંને દેશો વચ્ચે દ્વિપક્ષી મંત્રણા દ્વારા કાશ્મીર સહિતના બધા જ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો આશય છે. લાહોર સમજૂતી અન્વયે બંને દેશો એકબીજા સાથેના સંબંધો સુધારવામાં પ્રયત્ન કરી શક્યા હોત. વિશ્વાસનું વાતાવરણ પેદા કરવા માટે એ જરૂરી હતું. પરંતુ દગાખોર પાકિસ્તાને કારગીલમાં આક્રમણ કરીને ગાડી આડાપાટે ચડાવી દીધી. કારગીલના યુદ્ધના ઘા હજુ રૂઝાયા નથી. પાકિસ્તાની આતંકવાદીઓ હજુ એ ઘા પર મીઠું બભરાવવાની જેમ કાશ્મીરમાં લશ્કરી મથકો પર હુમલા કરે છે. મંત્રણા માટેની એની દાનત સાફ હોય તો આતંકવાદની અવરચંડાઈનો અંત લાવવો જોઈએ. પાકિસ્તાનને એ કરવું નથી કારણ કે એ બતાવવાના અને ચાવવાના દાંત જુદા રાખે છે. લખનૌમાં પ્રધાનમંત્રી શ્રી વાજપેયીએ પત્રકારો સમક્ષ પાકિસ્તાનના આદંભનો પડદો ચીરી નાખ્યો છે. મંત્રણા માટેની ભારતની ના નથી, પરંતુ પાકિસ્તાને પહેલા સિમલા સમજૂતી અને લાહોર જાહેરાત પ્રતિ એની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવી જોઈએ. આ બંને સમજૂતીને વળગી રહીને સંબંધ સુધારવાની પાકિસ્તાનની ઈચ્છા ન હોય તો લશ્કરી શાસકો સાથે નવી સમજૂતી કરવાનો શો અર્થ? બંને દેશો વચ્ચે સમજૂતી થાય છે ત્યારે તે એના પાલન માટે જ થાય છે. એક બાજુથી લાહોરની સમજૂતી કરવી અને એ સમજૂતીની સાહી સુકાય તે પહેલા કારગીલમાં આક્રમણ કરી પીઠ પાછળ ઘા મારવો એ ક્યાંનો ન્યાય? વાસ્તવમાં લાહોર સમજૂતી બાદ બંને દેશો વચ્ચેની મંત્રણા આગળ ધપાવવાની અનોખી તક હતી. એ તક પાકિસ્તાને ગુમાવી છે. પાકિસ્તાનને ખરેખર ભારત સાથે સંબંધ સુધારવામાં જો રસ હોય તો વિશ્વાસનું વાતાવરણ પેદા કરીને પાકિસ્તાને એની પ્રતીતિ કરાવવી જોઈએ. એ માટે સૌથી પ્રથમ આતંકવાદનો અંત લાવવો જોઈએ.